तो જોઈએ આપણે સૌપ્રથમ વિન્ડોઝ. તો આપણે સૌ જાણીએ છીએ કે વિન્ડોઝ શું છે, તો તે ઓપરેટિંગ સિસ્ટમ છે. તમે જ્યારે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે વિન્ડોઝ એની મેળેજ શરૂ થાય છે અને આપણને એક બૂટિંગની ક્રિયા પૂર્ણ થાય છે. પછી આપણને એક સ્ક્રીન જોવા મળે છે જેના પર નાના નાના ચિત્રો જોવા મળે છે અને આ મુખ્ય સ્ક્રીન છે જેને આપણે ડેસ્કટોપ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈશું સૌપ્રથમ ફાઇલ એટલે શું. તો ફાઇલ એટલે શું, ફાઇલ કોને કહેવાય? અહીં આપણને ફાઇલ અને ફોલ્ડર આપેલું છે. સૌથી પહેલાં જોઈએ આપણે ફાઇલ. તો એક ફાઇલ એટલે એક નામ હેઠળ સંગ્રહ થયેલી માહિતીના સમૂહને ફાઇલ કહે છે અને આ માહિતી લખાણ, ચિત્ર, સંગીત અથવા તો વિડીયો રૂપે પણ હોઈ શકે છે. કોમ્પ્યુટર પર ફાઇલને આઇકન દ્વારા દર્શાવવામાં આવે છે અને આથી આઇકન જોતાં જ આપણને ખબર પડે કે આ ફાઇલ કયા પ્રકારની છે. તો અહીં આપણને કેટલાક ફાઇલ આઇકન આપવામાં આવ્યા છે. તો આગળ આપણે જોઈએ ફાઇલના આઇકન. તો સૌથી પહેલાં આપણે જોઈશું, આપણને અહીં એક ટેક્સ્ટ ફાઇલ આપવામાં આવી છે. જો તો આ શું છે, ટેક્સ્ટ ફાઇલ દર્શાવે છે. આ આઇકન છે, ટેક્સ્ટ ફાઇલ દર્શાવે છે. પછી છે આગળનું છે વર્ડ પેડ ફાઇલ, બરાબર. તો આ આઇકન જે બતાવવામાં આવે છે, જો આ આઇકન જે છે એ વર્ડ પેડ ફાઇલ દર્શાવે છે. આ આઇકન જે છે એ વર્ડ પેડ ફાઇલ દર્શાવે છે. હવે જે છે તે વર્ડ ફાઇલ દર્શાવે છે. આ આઇકન જે છે ને એ વર્ડ ફાઇલ દર્શાવે છે. પછી છે આ આઇકન ચિત્ર એટલે કે ઇમેજ ફાઇલનું ઉદાહરણ છે. આ છે ચિત્ર દર્શાવે છે. આગળ છે ઓડિયો એટલે કે સંગીત ફાઇલનું ઉદાહરણ છે, બરાબર. પછી એની આગળ છે આ જે આઇકન છે તે વિડીયો ફાઇલનું ઉદાહરણ છે. આ વિડીયો ફાઇલ દર્શાવે છે. હવે જોઈએ આપણે ફોલ્ડર. તો એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને ફોલ્ડર કહે છે અને ફોલ્ડર બે પ્રકારના છે. એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને ફોલ્ડર કહે છે અને ફોલ્ડર બે પ્રકારના હોય છે, ખાલી ફોલ્ડર અને ભરેલો ફોલ્ડર. તો આપણે સૌથી પહેલાં જોઈશું ખાલી ફોલ્ડર. તો જોઈએ આપણે ખાલી ફોલ્ડર. તો આ છે ખાલી ફોલ્ડર છે. તો ખાલી ફોલ્ડર છે એ તેને નામ ન આપો ત્યાં સુધી ન્યૂ ફોલ્ડર તરીકે ઓળખાય છે. જે ખાલી ફોલ્ડર છે ને તે ન્યૂ ફોલ્ડર તરીકે ઓળખાય છે. હવે જોઈએ આપણે આ ભરે ફોલ્ડર છે. તો જેની અંદર માહિતી કે અન્ય ફોલ્ડર કે ફાઇલ હોય તેને કહેવાય, બરાબર. તો ફોલ્ડરની અંદર પણ શું હોય છે, સબ ફોલ્ડર હોય છે. તો આપણે જોઈએ ફોલ્ડરની અંદર બનેલા બીજા ફોલ્ડરને સબ ફોલ્ડર કહે છે અને તમે કોઈ પણ સંખ્યામાં સબ ફોલ્ડરને રચી શકો છો અને સબ ફોલ્ડરમાં પણ કોઈ પણ સંખ્યામાં ફાઇલ અથવા અન્ય સબ ફોલ્ડર પણ હોઈ શકે છે. આગળ આપણે જોઈશું લાઇબ્રેરીઝ. તો હવે આપણે જોઈએ લાઇબ્રેરીઝ. તો આ છે લાઇબ્રેરીઝ. તો ફોલ્ડરનો સંગ્રહ કરવા અને વ્યવસ્થિત ગોઠવવા માટે આપણે લાઇબ્રેરીની મદદ લઈએ છીએ. લાઇબ્રેરી મદદરૂપ થાય છે. તો એમાં આપણે જોઈએ વિન્ડોઝમાં કેટલી લાઇબ્રેરી છે, તો 4 લાઇબ્રેરીઝ છે. સૌથી પહેલાં ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી, પછી પિક્ચર્સ લાઇબ્રેરી, મ્યુઝિક લાઇબ્રેરીઝ અને વિડીયો લાઇબ્રેરીઝ. તો આ ચારેયને આપણે આ ચારે લાઇબ્રેરી આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી. તો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીનો ઉપયોગ શું છે, તો તેનો ઉપયોગ ટેક્સ્ટ ફાઇલ, વર્ડ ફાઇલ, પછી વર્ડપેડ ફાઇલ, પછી એક્સેલ, પાવરપોઈન્ટ વગેરે ફાઇલને સંગ્રહવા માટે અને તેને ગોઠવવા માટે ઉપયોગ થાય છે. આપણે જે કંઈ પણ સેવ કરીએ, મૂવ કરીએ કે કોપી કરીએ તે બધી જ ફાઇલ ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં માય ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સંગ્રહાય છે. તો આ રીતે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ આગળ પિક્ચર્સ લાઇબ્રેરી. તો પિક્ચર્સ લાઇબ્રેરી જે છે એમાં કેમેરા, સ્કેનર કે ઈમેલ દ્વારા પ્રાપ્ત થતા ફોટોગ્રાફ્સ કે ઇમેજ
जेवा चित्रों ने संग्रहवा माटे अने गोठवा माटे पिक्चर्स लाइब्रेरी नो उपयोग थाय छे। अने जे कंई आपणे सेव करिए, मूव करिए के कॉपी करिए ते बधा ज चित्रों पिक्चर्स लाइब्रेरी में माय पिक्चर्स फोल्डर में संग्रहाय छे। तो आ रीते आपणे पिक्चर्स लाइब्रेरी नो उपयोग करिए छे। जोईए आपणे म्यूजिक लाइब्रेरी, तो ऑडियो सीडी माथी चूंटो के इंटरनेट माथी डाउनलोड करिए ते गीतों ने संग्रहवा अने गोठवा माटे આપણે મ્યુઝિક લાઇબ્રેરીનો ઉપયોગ કરીએ છીએ। અને આમાં પણ આપણે જે કંઈ પણ સેવ કરીએ, મૂવ કરીએ કે કોપી કરીએ તે બધી જ સંગીતની ફાઇલ મ્યુઝિક લાઇબ્રેરીમાં માય મ્યુઝિક ફોલ્ડરમાં સંગ્રહાય છે। તો આ રીતે આપણે મ્યુઝિક લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આપણે જોઈએ વિડીયો લાઇબ્રેરી। તો આ વિડીયો લાઇબ્રેરી છે ને, એ ડાઉનલોડ કરેલા કે સીડીમાંથી લીધેલા કે રેકોર્ડ કરેલા બધા જ વિડીયોને સંગ્રહવા અને ગોઠવવા માટે ઉપયોગ થાય છે। અને આમાં પણ આપણે જે કંઈ પણ સેવ કરીએ, મૂવ કરીએ કે કોપી કરીએ તે બધી જ વિડીયો ફાઇલ વિડીયો લાઇબ્રેરીમાં માય વિડીયોઝ ફોલ્ડરમાં સંગ્રહાય છે। તો આ રીતે આપણી આ ચાર લાઇબ્રેરીનો ઉપયોગ છે। Like